હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે સીતાફળ બાસુંદી, જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો 1 કિલો સીતાફળમાંથી ને આપણે 5 થી 6 વ્યક્તિને થાય એટલી જ બાસુંદી બનશે. અને જો તમારે વધુ માણસો માટે બાસુંદી બનાવવી હોય તો સીતાફળ અને જે ઇન્ગ્રીડિયન્ટ્સ લઈએ છે તે ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે વધુ લેવાના છે. તો સૌપ્રથમ આપણે 1 કિલો સીતાફળ લેશું. તો સીતાફળને બને ત્યાં સુધી પાકા જ લેવાના છે, કાચા સીતાફળ લેવાના નથી. તો સીતાફળને આપણે 2 થી 3 પાણીમાં ધોઈ નાખશું અને કોળા કપડાથી સીતાફળને લૂછી લેશું. તો થોડી વાર માટે તેને સાઈડમાં રાખી દેશું. તો 1 લિટર દૂધ લીધું છે. તો ગાયનું કે ભેંસનું તમારી પાસે જે દૂધ અવેલેબલ હોય તે દૂધ તમારે લેવાનું છે. તો 1 વાટકી આપણે ખાંડ લેશું, 1/2 ચમચી આપણે એલચી પાવડર લેશું, તો બદામ પિસ્તા અને દ્રાક્ષ લેશું. તો તેને પણ થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું. તો 1/2 વાટકી જેટલું આપણે દૂધ લેશું અને આપણે તેમાં કેસર નાખશું. તો થોડી વાર માટે કેસરને ઓગળવા માટે રાખી દેશું. તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું. બાસુંદી બનાવવા માટે ગેસ ચાલુ કરશું, પેન મૂકશું અને પેનને ગરમ થવા દેશું. પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે દૂધ રાખ્યું હતું તે દૂધ નાખશું. તો પેનમાં દૂધ નાખી અને દૂધને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે અને ગેસને સ્લો રાખવાનો છે, હાઈ રાખવાનો નથી. હાઈ હશે દૂધ છે તે ઉભરાય અને બહાર નીકળી જશે. તો 10 થી 15 મિનિટ સુધી દૂધને આપણે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે. દૂધ અડધા ભાગનું થાય ત્યાં સુધી તેને હલાવતા રહેશું. તો દૂધ છે તે અડધા ભાગનું થઈ ગયું છે. તો હવે આપણે જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખશું. તો ખાંડને તમારે અહીંયા પીસીને નાખવી હોય તો તમે ખાંડને પીસીને પણ નાખી શકો છો. તો દૂધમાં ખાંડ ઓગળે છે ત્યાં સુધીમાં આપણે પિસ્તા અને બદામને કટ કરી લેશું. જો તમારે કાજુ નાખવા હોય તો તમે કાજુ પણ નાખી શકો છો. તો દૂધ છે તે સાવ અડધા ભાગનું થઈ ગયું છે. તો આપણે જે કેસરવાળું દૂધ રાખ્યું હતું તે કેસરવાળું દૂધ નાખશું. કેસરને તમે જ્યારે પલાળવા માટે રાખો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગરમ દૂધમાં તમારે કેસરને પલાળવા માટે રાખવાનું છે. તો કેસર નાખી અને તેને બરોબર મિક્સ કરી દેશું. તો કેસર સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે એલચી પાવડર રાખ્યો હતો તે એલચી પાવડર નાખશું. તો એલચી પાવડર તમે બાસુંદીમાં નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે. તો એલચી પાવડર નાખી અને એલચી પાવડરને પણ સારી રીતે મિક્સ કરી દેશું. તો 5 મિનિટ સુધી આપણે દૂધને કન્ટિન્યુ હલાવતા રહેશું. તો આપણે જે સીતાફળ રાખ્યા હતા તે સીતાફળને આપણે આવી રીતે ઉપરનો ભાગ કાઢી અને જે વચ્ચેનો સફેદ ભાગ છે તેને આપણે ચોપરમાં નાખશું અને ચોપરમાં તેને ચોપ કરી લેશું એટલે બી છે તે આસાનીથી નીકળી જશે. તો આ રીતે તમે ચોપરમાં સીતાફળના બી કાઢશો તો બી છે તે ફટાફટ નીકળી જશે અને તમારો ટાઈમ પણ બચી જશે. તો બી ના રહે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો સીતાફળમાં બી સારી રીતે નીકળી ગયા છે. તો થોડી વાર માટે તેને સાઈડમાં રાખી દેશું. તો જે દૂધ આપણે રાખ્યું હતું ગરમ કરવા માટે તે દૂધને એકવાર આવી રીતે હલાવી લેશું અને આપણે જે સીતાફળ બી કાઢીને રાખ્યા હતા તે સીતાફળ દૂધમાં નાખશું. તો દૂધ અડધા ભાગનું થાય પછી જ આપણે સીતાફળ નાખવાના છે. તો સીતાફળને દૂધમાં સારી રીતે મિક્સ કરી દેશું. તો સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે બદામ પિસ્તા અને દ્રાક્ષ બાસુંદીમાં નાખશું. તો દ્રાક્ષને જો તમારે કટ કરીને નાખવી હોય તો તમે દ્રાક્ષને કટ કરીને પણ નાખી શકો છો. તો અહીં બદામ પિસ્તા અને દ્રાક્ષને મેં ફ્રાય કરીને નથી નાખ્યા, જો તમારે ફ્રાય કરીને નાખવો હોય તો તમે ફ્રાય કરીને પણ નાખી શકો છો. તો હવે આપણે ઉપરથી થોડો એલચી પાવડર નાખશું. એલચી પાવડર નાખી અને એલચી પાવડરને પણ સારી રીતે મિક્સ કરી દેશું. સારી રીતે મિક્સ થઈ જાય તો આપણે ગેસને પણ બંધ કરી દેશું. તો આ બાસુંદીને તમે ઠંડી કરીને ખાશો તો બાસુંદી છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે. તો આ બાસુંદીને તમે 2 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખશો તો બાસુંદી છે તે બગડશે નહીં. તો બાસુંદીને આપણે એક વાસણમાં કાઢી લેશું. તો તમે પણ એકવાર આ રીતે બાસુંદી જરૂર બનાવજો. બાસુંદી ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. અને જો તમે આ રીતે બાસુંદી બનાવી હોય અને તમારી બાસુંદી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો, કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં. તો
તો જો તમને આ રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો અને તમે પણ રેસીપી બનાવતા રહેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.